हेलो विद्यार्थियों, गुड मॉर्निंग। केम छो बधा? मजा में ने? धोरण चार विषय गणित। हवे जो धोरण चार विषय गणित एमां आपणे प्रकरण चार टीक टीक सुधी शीखी गया। हवे आजे आपणे प्रकरण पांच दुनिया जोवानो रस्तो ए विषय आगळ चर्चा करीशुं। हवे दरेक विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खोले अने एमां पाना नंबर 52 खोले। હવે જુઓ, પાના નંબર 52 ઉપર આપ્યું છે પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો। હવે એમાં આપ્યું છે કે ગપ્પુની હવાઈ સફર, બરોબર। હવે જુઓ, ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો। એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા। ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો। ગપ્પુ રોમાંચિત હતો। તેને એક વિચાર આવ્યો। બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો। હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો। હવે જુઓ, પાઠનું નામ છે દુનિયા જોવાનો રસ્તો। હવે એમાં આપ્યું છે ગપ્પુની હવાઈ સફર। જુઓ કે ગપ્પુએ હવામાં સફર કરી તો એને ઉપરથી જોતા નીચેની વસ્તુઓ કેવી દેખાઈ છે। હવે જો ગપ્પુ શું હતું, તો ગપ્પુ એક નાનકડો બહાદુર ઉંદર હતો। હવે એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા। હવે ગેસનો ફુગ્ગો હોય એ દોરી જો હાથમાંથી છટકી જાય તો સીધો એ ફુગ્ગો હવામાં ઉપર ઉડવા માંડે। હવે બાળકો ઘરમાં એ ફુગ્ગાથી રમી રહ્યા હતા એટલે ફુગ્ગો છતને ઉપર અડી ગયો। હવે ગપ્પુ રોમાંચિત હતો એટલે એને આશ્ચર્ય થયું, એટલે એને એક વિચાર આવ્યો। હવે જુઓ, જ્યારે બીજા દિવસે બધા બાળકો શાળાએ ગયા એટલે ગપ્પુએ શું કર્યું, એ ફુગ્ગાની દોરી ઉપર ચડી ગયો। ફુગ્ગાની દોરી પર ચડી ગયો એટલે હવે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો। હવે જો હું તમને બતાવું છું, અહીંયા જો હવે આ ફુગ્ગો છે, એની દોરી છે। હવે આ દોરી ઉપર દિવાલે અડી અડીને ગપ્પુ દોરી ઉપર ચડી ગયો છે અને આ ફુગ્ગાને અડી ગયો છે, બરાબર। હવે અહીંયાથી એને આ પંખાના પાંખિયા ઉપરનું જે છે એ બધું દેખાય છે। અરે, ગપ્પુએ પણ જ્યારે નીચેથી જોયું તો પંખો એને એકદમ ચોખ્ખો દેખાતો હતો, કારણ કે નીચે નીચેથી પાંખિયા સાફ કરેલા હતા, પરંતુ ઉપર દેખાય નહીં એટલે સરખા પાંખિયા સાફ કર્યા હોય નહીં એટલે પાંખિયા ઉપર ઘણી બધી ધૂળ હતી। હવે જો નીચે આપ્યું છે કે નીચેથી દેખાતો પંખો દોરો, તો હવે વિદ્યાર્થીઓ તમારે ગણિતની નોટમાં નવા પેજ ઉપર મથાળું મારવાનું છે કે પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો, અને પછી લખવાનું કે નીચે બધી નીચેની વસ્તુઓ છે ને, કે ખુરશી, બે ટેબલ, ટેબલ ઉપર પુસ્તકો, ફળની ટોપલી, જગ, બોટલ, આ બધું દેખાય છે। મૂર્ખ ચિંકી ચીજ શોધી રહી હતી, પરંતુ તે જગ ઉપર મૂકેલું ચીજ જોઈ શકી નહીં। હવે જો ચિંકી નામની બિલાડી હતી એ નીચે હતી, નીચે ભોંય તળે હતી અને ટેબલ ઉપર જગની ઉપર એ ચીજ મળ્યું હતું એટલે બિલાડી જોઈ શકી નહીં। હવે મૂર્ખ ચિંકી ચીજ
ચીમકી શા માટે જોઈ શકી નહીં? તો કેમ જોઈ શકે છે? કે ગપ્પો ઉંદર ફુગ્ગાને દોરીને અડીને ઉપર ચડી ગયો છે, એટલે એને ઉપરથી નીચેના ટેબલ ઉપર જગ પર જે ચીજ પડ્યું છે દેખાય છે. પણ ચીમકી બિલાડી ભોંય તળિયે ઊભી છે, એટલે એને ટેબલ પરના જગનું ચીજ દેખાતું નથી. બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો, જેથી ફુગ્ગો રૂમની બહાર ધકી લાગ્યો. જો હવે મેં તમને કીધું હતું કે ગેસનો ફુગ્ગો હોય એ હાથમાંથી છટકી જાય એટલે ઉડી જ જાય, હવે આ રૂમમાં બાળકો રમતા હતા એટલે ફુગ્ગો છત ઉપર અડીને રહ્યો હતો. પરંતુ એકદમ બારીએથી પવન આવ્યો એટલે ફુગ્ગો ઉડી ગયો અને રૂમની બહાર ધકેલાયો. ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પો ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. હવે જો ફુગ્ગો આકાશમાં ઊંચે ઉડવા લાગ્યો અને ગપ્પો પણ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. હવે એણે ઉપરથી જોયું તો એને નીચે પોતાનું ઘર દેખાઈ રહ્યું હતું. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઈન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો. હવે જો વધારે ઉપર પહોંચ્યો એટલે એને એના ઘરની આજુબાજુ બગીચો, જો અહીંયા ચિત્રમાં હું તમને બતાવું છું આ બગીચો છે બરોબર, પછી શું કહે છે ગુરુદ્વારા, આ ગુરુદ્વારા છે, પછી રેલવે લાઈન, તો આ રેલવે લાઈન છે, દેખાય છે રેલવેના પાટા બરોબર, પછી મીઠાઈની દુકાન, તો આ મીઠાઈની દુકાન છે, અને સુહાસિનીના ઘરની છત ઉપર આ પાણીની ટાંકી કાળી કાળી દેખાય છે ને, આ બધું તે ઉપરથી જોઈ શકતો હતો. જ્યારે હવે જુઓ ગપ્પુ ઉંદર વિચારતો હતો કે જ્યારે હું ઘરમાં ફરું છું ત્યારે તો મારું ઘર બહુ મોટું લાગે છે, તો પછી આટલે ઊંચેથી સાવ આવું નાનું કેમ લાગે છે? તો જુઓ હવે વિદ્યાર્થીઓ તમને ખબર છે ને, આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ ને, તો પતંગ આપણા હાથમાં હોય આપણી નજીક ત્યારે કેટલો મોટો લાગે છે, પરંતુ પતંગ જેમ આકાશમાં ચકતો ચકતો દૂર દૂર જાય તેમ કેમ નાનો લાગે છે લાગે છે ને? પરિપ્રેક્ષ્ય વિકૃતિના કારણે જે વસ્તુ આપણે નજીકથી જોઈએ એ મોટી દેખાય છે અને એ જ વસ્તુ આપણે દૂરથી જોઈએ તો નાની દેખાય છે. જો હવે તમે તમારા ઘરના ધાબા ઉપર જાઓ અને ત્યાંથી નીચે બિલાડી હોય એ જોવો તો તમને ખબર પડે કે ધાબેથી બિલાડી કેવી દેખાય છે અને નીચે નજીકથી બિલાડી કેવી લાગે છે. કે ધાબેથી જુઓ તો થોડી નાની લાગે અને નજીકથી જુઓ તો મોટી લાગે બરોબર. હવે જો રેલવે પાટા પર કઈ કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. હા હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. હવે જો આ ગપ્પો ઉંદર ફુગ્ગા સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી રહ્યો હતો એટલે એને રેલવેના પાટા પર એક મોટી નામની બિલાડીને જોઈ, પરંતુ તે મોટી બિલાડી હોય એવી દેખાતી હતી. આ ગુરુ દ્વારા જોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. જો હમણાં મેં તમને ચિત્ર બતાવ્યું ગુરુ દ્વારા, એ ચિત્ર જોઈને ગપ્પુ કહે છે કે આ ગુરુ દ્વારા જોવું જોઈએ કે અમરજીત ત્યાં દરરોજ જાય છે. હવે જો નીચે આપ્યું છે યમ્મી મીઠાઈની દુકાન અહીં છે એ તો મને ખબર જ ન હતી. હવે જો ઘરની બાજુમાં જ આ અહીંયા મીઠાઈની દુકાન છે. હવે ફરી વિદ્યાર્થીઓ પાના નંબર 54 ખોલે. હવે જો પાના નંબર 54 પર આપ્યું છે કે તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો, તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરેને દર્શાવતી નિશાની કરો. તો જો એ વિદ્યાર્થીઓ આ વર્ગખંડનું ચિત્ર એક કાગળમાં દોરીને
તો સૌથી પહેલા પ્રકરણનું નામ કે પ્રકરણ 5 ગુણ્યા જોવાનો રસ્તો બરોબર પછી શું લખવા જોવાનું છે તો નીચેથી દેખાતો પંખો નીચેથી દેખાતો પંખો બરોબર એક આ ચિત્ર દોરવાનું છે આ તમારે જાતે દોરવાનું છે અને બીજા નંબરમાં આ વર્ગખંડનું ચિત્ર જેવું ફોટો મોકલી દઈશ જઈ રહ્યો હતો બપોરે નવરાઈ કાઢતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે હવે તે ઘણા બધા ઘર શેરીઓ રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો હવે જો જેમ જેમ હવા પવન ફૂંકાઈ રહ્યો હતો એમ ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો એટલે ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી બધી મોટી છે કે ઘણા બધા ઘર શેરીઓ રસ્તાઓ અને બસ તે જોઈ શકતો હતો હવે જો આપણા ઘરમાં આપણાથી નાના ભાઈ બહેન હોય એ ઘરમાં જ અને આપણી સોસાયટીમાં જ રમતા હોય બરાબર તો એ હવે બહાર બહુ નીકળે નહીં તો એને ખબર હોય નહીં કે આટલી બધી વસ્તુઓ છે કે આટલા બધા શહેરો છે આટલી બધી સોસાયટીઓ છે એવી એને ખબર હોય નહીં કે આપણે રહીએ છીએ એની આસપાસ આટલી બધી દુકાનો કે આટલા બધા મોલ એવું બધું છે એને ખબર હોય નહીં પરંતુ એ ઘરની બહાર નીકળે અને જોવે તો જ એને ખબર પડે હવે જો નીચે આપ્યું છે અરે વાહ પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા જો હવે ગપ્પો અંદર આકાશમાં ફુગ્ગા સાથે ઉપર લટકી રહ્યો હતો એટલે એને જે આ ટ્રેન છે ને એ લાંબા ખોખા જાણે દિવાસળીના લાંબા ખોખા બધે ગોઠવ્યા હોય એવી દેખાતી હતી અને બધી મોટરો અને બસ પણ નાની નાની દેખાતી હતી અને રમકડા અને બધા માણસો તો જાણે કીડીઓ જેવા દેખાતા હતા અચાનક મોટો અવાજ થયો હટ ફુગ્ગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો હવે જો એટલામાં અચાનક મોટો અવાજ થયો અને અવાજ સાથે ફુગ્ગો ફૂટી ગયો એટલે ફુગ્ગો ફૂટી ગયો એટલે ગપ્પુ અંદર દોરી સાથે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો હવે જેમ એ નીચે નીચે આવતો ગયો એમ તેને જે વસ્તુ ઉપરથી નાની દેખાતી હતી ને એ ધીમે ધીમે મોટી દેખાવા લાગી અને તે ધડામ કરતો રેલવેના પાટા ઉપર પડ્યો તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ગાદકી મોટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા હવે જો આગળ આવ્યું કે રેલવેના પાટા પર મોટી બિલાડી ઊભી હતી એટલે આ ગપ્પુ ઉંદર જે રેલવેના પાટા ઉપર પડ્યો એ અને એના બીજા સાથી મિત્રો હોય ને ઉંદર એ બધા ભેગા થઈને પેલી મોટી બિલાડીથી પોતાની જાતને બચાવવા રેલવાના પાટા પર દોડાદોડી કરી રહ્યા હતા જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા હવે જુઓ રેલવેના પાટા ઉપરથી જોઈએ તો આવા દેખાય બરોબર ઉપરથી જોઈએ તો આવા દેખાતા હતા જો હવે પણ અહીંયા આપ્યું છે પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા હવે પાટા ઉપર પડ્યો ત્યારે આવા દેખાતા હતા એટલે કોઈ પણ વસ્તુને આપણે ઉપરથી જોઈએ અને બાજુમાંથી જોઈએ તો એના દેખાવમાં ફેર પડે છે અરે વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે હવે જો અહીંયા હું તમને ચિત્ર બતાવું છું ત્યાં રેલવેના પાટાનું ચિત્ર છે હવે આપણે આને નજીકથી જોઈએ છીએ તો પાટા મોટા દેખાય છે બરાબર પણ આ દૂરના પાટા છે આપણને નાના દેખાય છે કે મોટા નાના 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 એમ છે નાના થતા જાય છે એ જ રીતે મીણબત્તીને આપણે અહીંથી જોઈએ તો મોટી દેખાય છે પણ જેમ જેમ આમ આગળ જઈએ એમ નાની દેખાય છે આ સેના કારણે થાય છે તો પરિપ્રેક્ષ્ય વિકૃતિના કારણે આપણે કોઈ પણ વસ્તુને નજીકથી જોઈએ તો તે મોટી દેખાય છે
આપણે દૂરથી જોઈએ તો નાની દેખાય છે. હવે જો નીચે આપ્યું છે, એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. આ યોગા કરતી છોકરીની ઉપરથી દેખાતી સ્થિતિ છે. નીચેના ચિત્રોમાંથી બાજુના ચિત્ર સાથે બંધ બેસતું એક ચિત્ર છે એ શોધો. હવે જો અહીંયા તમે ચિત્ર બતાવું છું કે આ ચિત્રમાં આ છોકરી યોગા કરે છે. હવે આ ચાર છોકરીઓ યોગા કરે છે એમાંથી કયું ચિત્ર આને બંધ બેસતું છે આપણે શોધવાનું છે. તો આ પહેલું ચિત્ર છે એ આ ચિત્રને બંધ બેસતું આવે છે, એટલે આને આ ચિત્ર સાથે આપણે જોડી દેવાનું છે. આ પ્રવૃત્તિ તમારે છોકરીમાં કરવાની છે. હવે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 56 ખોલે. હવે જો પાના નંબર 56 ઉપર આપ્યું છે, અહીં એક જ પ્રકારના વાડકાઓના જુદા જુદા બે દ્રશ્યો છે. કયા ચિત્રમાં વાડકાઓ ઊંધા છે? જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર 3માં જુઓ. હવે જો અહીંયા બે દ્રશ્યો આપ્યા છે કે આમાં 3 વાડકા સીધા છે અને આમાં 3 વાડકા આપણે જોઈ શકીએ છીએ ઊંધા દેખાય છે. તો કયા ચિત્રમાં વાડકાઓ ઊંધા છે? તો ચિત્ર 2માં વાડકાઓ ઊંધા. હવે જો નીચે આપ્યું છે, બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. એક ભૂંગળું છે અને એક ગરણી છે, બરોબર? તો હવે ભૂંગળું કયા ચિત્ર જોડે જોઈન્ટ કરવાનું છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા તમને ચિત્ર બતાવું છું કે આ ભૂંગળાનો આકાર આના જેવો હોય છે, એટલે એને આની સાથે જોડવાનું છે અને આ ગરણી આ ગરણી સાથે જોડવાની છે, બરાબર? આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે, છતાં હું આના ફોટા મોકલી દઈશ, એટલે એમાં જોઈને વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકમાં લખી નાખશે. હવે જો નીચે બીજું આપ્યું છે કે તમારા બુકનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવા પ્રયત્ન કરો. હવે દરેક વિદ્યાર્થીઓ બૂટ પહેરે છે, પહેરો છો ને દરેક? તો તમારે એ બૂટ તમારી સામે મૂકવાનો કે સામેથી કેવું દેખાય છે પછી એ દોરવાનું, પછી બાજુમાં મૂકવાનું કે બાજુમાં મૂકીએ તો કેવું દેખાય છે પછી એ દોરવાનું, અને પછી એને આમ ઉપરથી જોવાનું કે ઉપરથી કેવું દેખાય છે તો એ દોરવાનું. આવી રીતે અહીંયા 3 તમારે બૂટના ચિત્રો દોરવાના છે. છતાં હું આના ફોટા પાડીને મોકલી દઈશ, એટલે એમાંથી જોઈ જોઈને જો તમને ના આવડે તો દોરી લેજો, બરાબર? હવે પછી આપણે બીજા પીરિયડમાં જોઈશું. હવે જો દરેક વિદ્યાર્થીઓએ ગણિતની નોટમાં 9 1 + 2 = 5 ગુણ્યા